આપણી કોલેજમાં સ્વામી વિવેકાનંદ કેન્દ્રની સ્થાપના કરીને તેમાં વિવેકાનંદજીના ઇંગ્લિશમાં લખાયેલ પુસ્તકો, લેખો, પ્રવચનો પર આધારિત જ્ઞાનધારા અંતર્ગત સપ્તાહના એક દિવસે એવી પ્રવૃત્તિઓ કરીએ કે જેથી ઇંગ્લિશ સ્પીકિંગ, લિસનિંગ સ્કિલનો વિકાસ થાય અને રાષ્ટ્રપ્રેમ, આત્મવિશ્વાસ અને ઉત્સાહથી થનગનતા યુવાનો માટે ઉચ્ચતમ કારકિર્દીના દ્વાર ખુલી જાય. જ્ઞાન અને વિજ્ઞાન આ બંનેને મિત્રો નીચે સુધી લઈ જવા માટેનું કોઈ માધ્યમ આ સરકારે તૈયાર કર્યું હોય જેનો આપણે બધા ઉપયોગ કરી રહ્યા છીએ. તમારી ટીમ વર્કની જે વાત સર્વેયા કરી એ ટીમ વર્કને અભિનંદન આપું છું. કેવા ઉજરડા પડ્યા હશે મને ખબર નથી, પણ મલમ તરીકેનું 100% હું તમને ઉપયોગમાં આવી શકું તો જ્યારે પણ ને જ્યાં પણ આઈ એમ રેડી ટુ હેલ્પ એઝ અ ગવર્મેન્ટ એઝ અ પર્સન ઓલ્સો. સ્કોપ ધી સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ. Due to globalization and open market policy in all the sectors, that is, public sector in the form of competitive exams, banking, insurance and MNCs, that is, multinational companies, entering directly into the market, the need is for common communicative skill whereby one can prove one's competency. But due to poor English efficiency, the youth of Gujarat lagged behind in these fields for many decades. Now, Scope has given this opportunity
to the youth of Gujarat to develop this proficiency during their university education in their college premises itself. વિદ્યાર્થીઓ માત્ર આર્થિક ઉપાર્જન માટેનું મશીન ન બને, પરંતુ વિદ્યાર્થીઓમાં ભાવાત્મક ગુણોનો વિકાસ થાય તે હેતુથી ગુજરાતમાં હાયર એજ્યુકેશન વિભાગ દ્વારા નવતર પ્રયોગો આપણે શરૂ કર્યા છે. સપ્તધારા, સ્કોપ, સફાઈ અભિયાન, પ્રાર્થના, ઉડીસા, આવા અનેક પ્રકારના કાર્યક્રમો જે માત્ર કર્મચારી નહીં પરંતુ કર્મયોગી બનીને તમામ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓનો લાભ લે. કન્યા કોલેજમાં પ્રવેશપાત્ર છે એને પણ જાગૃતિ કેળવી, આ વખત આપણે ઓગસ્ટમાં ઉજવીએ છીએ પણ આવતા વર્ષથી આપણે શરૂઆત થોડું અભિયાનના વાતાવરણમાં વેલા કરવાનું પણ આયોજન છે, કેમકે કન્યાઓ જે પ્રવેશપાત્ર છે તમામને આવડી લઈને કોલેજમાં પ્રવેશ કરવાનું આપણે એક પ્રોત્સાહન આપવાનું છે. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास, आशाएं हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार, आशाएं तूफानों को चीर के मंजिलों સપ્તધારાની પ્રવૃત્તિ દરેક સપ્તાહના નિશ્ચિત દિવસે કરવામાં આવે તે અપેક્ષિત છે. હિંમત સે જો કોઈ ચલે ધરતી હિલે કદમો તલે ક્યા દૂરિયાં ક્યા ફાસલે મંઝિલ લગે गले हिम्मत से जो कोई चले धरती हिले कदमों तले तू चल यूं ही अब सुबह शाम रुकना झुकना नहीं तेरा काम तू चल यूं ही अब सुबह शाम रुकना झुकना नहीं तेरा काम पाएगा जो लक्ष्य है तेरा लक्ष्य तो યુવાનોની શારીરિક ક્ષમતા અંગેના નિરાશામય રિપોર્ટના આધારે આપની રાજ્ય સરકારે કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને શારીરિક સક્ષમ બનાવવાની હામ ધરી છે. ત્યારે આવો આપણે યુવાધનના હાથ પગ, હૈયુ અને ફેફસાને વિવિધ ઘટકો દ્વારા જાણીએ અને માપીએ બેટરી ટેસ્ટ દ્વારા. યુવાધનની શારીરિક ક્ષમતા જાણવાની અને માપવાની કસોટી એટલે બેટરી ટેસ્ટ. ઘટકોનો સમાવેશ કર્યો છે લાંબી અને ટૂંકી દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળાફેંક, અન્ય ઘટકો જેવા કે સિટઅપ્સ, પુલઅપ્સ,
સ્કીપિંગનો પણ સમાવેશ થયો છે. છેલ્લું ઘટક છે આસન પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર. રાજ્યની દરેક કોલેજમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સંભાળની સાથે સાથે દરેક સ્ટાફ મેમ્બરના સ્વાસ્થ્યના રેકોર્ડ અને સંભાળ માટે હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવશે. પ્રત્યેક કોલેજના પ્રત્યેક અધ્યાપક પીએચડી હોવા જરૂરી છે. જેઓ પીએચડી નથી તેઓએ પીએચડી કરવાનું છે અને જેઓ પીએચડી થઈ ગયા છે તેમણે રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી થાય તેવા ગુણાત્મક સંશોધનો કરવાના છે. રાજ્યની દરેક કોલેજે નેકનું એક્રેડિટેશન મેળવવાનું છે. નેકના ઊંચા રેન્કિંગ માટે કોલેજના નબળા અને સારા પાસાઓ જાણવા પડશે. આથી જ ટ્રિપલની રચના કરવામાં આવી છે, જેના દ્વારા દર વર્ષે દરેક કોલેજનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવશે. ટ્રિપલમાં શ્રેષ્ઠ કક્ષાની કોલેજને Grade 1 આપવામાં આવશે અને જેઓ હજુ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચ્યા નથી તેમને મૂલ્યાંકન મુજબ Grade 2, 3, 4, 5 આપવામાં આવશે. પ્રત્યેક કોલેજમાં વિવિધ અસરકારક પદ્ધતિઓ દ્વારા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના ઇનિશિયેટિવ્સ જેવા કે ઉડીશા, સ્કોપ, KMP, કમ્પ્યુટરનું જ્ઞાન, સપ્તદ્વારા દ્વારા કોલેજ સાચા અર્થમાં ધમધમતી થશે. તો ચાલો આપણે સહુ સાથે મળીને રાજ્યની દરેક કોલેજને વાઇબ્રન્ટ બનાવીએ. હાસિલ